હવે આપણે શીખીશું સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 1 નો બીજો દાખલો. આના પહેલા આપણે પહેલો દાખલો શીખવ્યો છે, આના જેવો જ છે. ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી જરૂર જોજો. શરૂ કરીએ આપણે બીજા દાખલામાં. રકમ છે 196 અને 38,220 અને આનો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધવાનું છે. હવે આપણને ખબર છે કે પહેલા દાખલામાં આપણે શીખ્યા કે જ્યારે પણ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધવાનું હોય ત્યારે આ સૂત્ર યાદ રાખવાનું, એ બરાબર બી ક્યુ પ્લસ આર. તો સૌથી પહેલા આપણે લખીએ યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ A બરાબર બી ક્યુ પ્લસ આર. હવે શું કરવાનું? આ બંનેમાંથી જે મોટી સંખ્યા હોય તેને એના નીચે લખવાનું, જે નાની સંખ્યા હોય તેને બી ના નીચે. ચલો, મોટી સંખ્યા છે 38,220, તેને એના નીચે લખ્યું, બરાબરનો બરાબર બીના નીચે લખીશું 196. હવે આપણે આ બંનેનો કરવાનો ભાગાકાર. તો રફ કામમાં આપણે કરીએ ભાગાકાર, જે એ હોય તેને અંદર લખવાનું ને જે બી હશે 196 તેને બહાર લખવાનું. ચલો, ત્રણ સંખ્યા છે, અહીંયા પણ ત્રણ સંખ્યા લઈએ. અહીંયા 196, અહીંયા ત્રણ સંખ્યા એટલે 382. 196નો ઘડિયો બોલો 382 આવે ત્યાં સુધી. 196 દુ નથી આવડતું. તો ના આવડે તો રફ કામ કરી લેવાનું. 196 દુ 6 દુ 12 નો 2 ઉપર વધી પડી 1, 9 દુ 18 ને 1, 19 નો 9 ઉપર વધી પડી 1, 2 1 2 ને 1 3. એટલે 196 દુ 392, જ્યારે અહીંયા આપણને 382 જોઈએ અથવા એનાથી ઓછા. એટલે 196 દુથી ભાગ નહીં ચાલે. એટલે 196 એકુ 196 જ આપણે મૂકવા પડશે. આ બંનેની કરીએ બાદ બાકી. 2માંથી 6 ના જાય, 8ને કટ કરીએ ઉપર 7 આવે, 2ને કટ કરીએ ઉપર 12 આવે, 12માંથી 6 જાય તો 6, 7માંથી 9 ના જાય, 3ને કટ કરીએ ઉપર 2 આવે, 7 છે તો 17 બની જાય, 17માંથી 9 જાય તો 8, 2માંથી 1 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 2 એટલે થઈ ગયા 1862. આ બધું તમને આવડે, બાદ બાકી છે તમે ધોરણ બીજાથી શીખો છો અને હવે તમે ધોરણ 10માં ભણો છો, તો આ તો આપણને આવડે એટલે થોડું અમે ઝડપથી તમને શીખવાડું છું. બાદ બાકી રફ કામ છે. આપણે દાખલો તો આ મેન આ છે. તમારે એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં કે કોઈ પણ એક્ઝામમાં દાખલો પૂછાય તો આ બધું લખવાનું. આ બધું તમારે નોટના પાછળ, સપ્લિમેન્ટરીના પાછળ લખવાનું. ચાલો, તો 1862, હવે 196નો ભાગ ચલાવવાનો 1862 સુધી. તો હવે 196નો ઘડિયો આપણને ના આવડે મોઢે, પણ જો થોડો તમે વિચારો 196 એકુ 196, 196 દાન કેટલો થાય? જો 196 દાન થશે 1960. 196 પાછળ 10 મૂકી દો એટલે 1960 થઈ ગયા. તો અહીંયા છે 1960, અહીંયા છે 1862. એનો મતલબ કે આ સંખ્યા 1862 છે એ 1960ના થોડા પાછળ છે, ઓછી છે, નાની છે. એટલે કે 196 દાન 1960 આવે છે, તો આપણે 196 નવા કરીએ, ચેક કરીએ. ચાલો 196 નવા કરીને 9×54 4 ઉપર વધી પડી 5, 99 81, 81 ને 5 86 નો 6 ઉપર વધી પડી 8, 9 એકુ 9, 9 ને 8 17, એટલે 1764. તો જો 196 9 1764, 196 દાન 1960, તો આ બંનેમાંથી હવે કયો ભાગ ચાલે તમને આવડે? 196 9 ભાગ ચાલશે, એટલે 196 9 1764. ચલો, બાદ બાકી તમને આવડે છે. 2માંથી 4 ના જાય, 6 છે કટ કરીએ તો ઉપર 5 આવી જાય, 2 છે તો ઉપર 12 આવી જાય, 12માંથી 4 જાય 8, 5માંથી 6 ના જાય, 8 છે તો ઉપર 7 આવી જાય, 5 છે તો 5×15 બની જાય, 15×15 6 જાય તો 9, 7×7 જાય 0, 1×1 જાય 0, ઉપરથી હવે બાકી રહ્યો 0, આ નીચે આપણે ઉતારીએ
એટલે બની જાય હવે 980. હવે 196 નો ઘડીએ બોલવાનો, 980 આવે ત્યાં સુધી, તો 196 પંચા 980 થાય છે. રફ કામમાં ચેક કરી લેજો, 196 પંચા 980 એટલે 00, 980માંથી 980 જાય એટલે 00. ચાલો, તો હવે જે ઉપર જે વધે છે, જેને આપણે ભાગફળ કહીએ છીએ, તે આપણે ક્યુ તરીકે લખીએ છીએ. જે નીચે શેષ વધે તેને આપણે આર તરીકે લખીએ છીએ. એ મળી ગયા, બી મળી ગયા. એ બી અને ક્યુ વચ્ચે ગુણાકાર એટલે ક્યુ આપણને કેટલો મળ્યો? 195. 195 લખીએ, વત્તા આર આપણને કેટલા મળ્યા? 0, એટલે 0 લખીએ. હવે તમે થોડા કન્ફ્યુઝ થઈ ગયા હશો કે આ તો પહેલા સ્ટેપમાં 0 આવી જાય છે. જો આર આરની કિંમત, આના પહેલા દાખલામાં આપણે શું કરતા હતા કે 3 સ્ટેપ આપણે કર્યા, પછી આરની કિંમત 0 આવી, 0 આવે એટલે આપણે સ્ટોપ થઈ જવાનું. 0ના ઉપર જે સંખ્યા હોય તે આપણો ગુસાનો જવાબ હશે એવો આપણે શીખ્યા હતા. પણ અહીંયા તો પહેલા સ્ટેપમાં જ આરની કિંમત 0, તો 0નો ઉપર તો કા કોઈ સંખ્યા છે? 0 ઉપર સંખ્યા ક્યાં છે? તો સંખ્યા નથી કોઈ, તો જવાબ શું લખીશું આપણે? ગુસ્સાનો લખીશું. તો આમાં કઈ મોટી વાત નથી, હાર્ડ નથી. યાદ રાખવાનું કે જ્યારે પણ પહેલા સ્ટેપના અંદર આરની કિંમત 0 આવી જાય, દાખલો તો પૂરો થઈ ગયો, સ્ટોપ થઈ જવાનું, પણ જવાબ શું? તો હવે જોવાની રકમ, રકમમાંથી જે સંખ્યા નાની હોય એ આપણો જવાબ હોય. તો કોણ નાનું? તમે કહેશો 196, તો બસ આ થઈ ગયો જવાબ આપણો. તો લખીશું આપણે કે ગુસા 196 અને 38,220 બરાબર 196. તો આ છે આપણો જવાબ, 196. હવે આપણે શીખીશું ત્રીજો દાખલો.